નમસ્કાર, ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને આજના ટોપિકની ચર્ચા કરીએ તો આવકવેરાના કાયદા હેઠળ બાળકોના શિક્ષણ માટે જે વિશેષ રાહતોની જોગવાઈ કરવામાં આવી છે તેના વિશે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચા કરવા માટે હું સ્વાગત કરું છું આપણા ટેક્સ એક્સપર્ટ મુકેશભાઈ પટેલનું. સર, સ્વાગત છે આપનું આજના શોમાં. સર, સૌપ્રથમ હું આપને પૂછવા માંગીશ કે આવકવેરાની કલમ ACC હેઠળ જે પ્રચલિત કપાત છે તે અન્વયે ટ્યુશન ફીની ચૂકવણી સંબંધી કપાતનો લાભ મળી શકે છે, તો તે અંગેની વિશેષ સમજણ આપશો અમને? બિલકુલ જાનવીબેન, કલમ 80C હેઠળ આપ સૌ જાણીએ છીએ કે 1.5 લાખ રૂપિયાની કપાત, તમને જે નિયત બચતો તેમજ અમુક પ્રકારના ખર્ચ છે તેના સંદર્ભમાં મળી શકે છે. હવે આ કપાત હેઠળ જે યાદી છે, જેમાં આપ જાણીએ છો કે આ જીવન વીમા પ્રીમિયમ છે, તમારું પ્રોવિડન્ટ ફંડ છે, PPF છે, ELSS છે, ઇવન હાઉસિંગ લોનનું જે પ્રિન્સિપલનું રીપેમેન્ટ હોય, આ તમામની સાથે ટ્યુશન ફીસ તમે તમારા બાળકો કોઈ પણ સ્કૂલ કે કોલેજમાં અભ્યાસ કરતા હોય તો એના સંદર્ભમાં તમે 1.5 લાખ રૂપિયા સુધીની ઓવરઓલ લિમિટમાં તમે જે કાંઈ ફી ચૂકવી હોય તે તમને કલમ 80C હેઠળ બાદ મળી શકે છે. એટલે આને લક્ષ્યમાં રાખતા સૌ પ્રથમ તો કરદાતા એ ખ્યાલમાં રાખવું જોઈએ કે આજે વ્યક્તિ હોય, એના પત્ની હોય, એનું HUF હોય, તો આ દરેક કેસમાં કલમ 80Cની કપાતનો લાભ મળવા પાત્ર છે. તો આજે તમે જે વિવિધ પ્રકારના રોકાણો કે નિયત ખર્ચ કરો છો એને કયા કેસમાં તમારે એનું એલોકેશન કરવું કે પ્લાનિંગ કરવું એ વિચારી લેવું જોઈએ. દાખલા તરીકે પતિના કેસમાં આજે તમે જીવન વીમા અને PFના જ 1.5 લાખ રૂપિયા થઈ જતા હોય તો તમારે પત્નીના કેસમાં એ ટ્યુશન ફીઝની ચૂકવણીનું આયોજન કરવું જોઈએ કે જેથી ત્યાં તમને આ 1.5 લાખ રૂપિયાની અંદરની કપાતનો લાભ મળી શકે. હવે આ ટ્યુશન ફી જે છે એનો પણ અર્થ કલમ 80C હેઠળ સ્પષ્ટ કરવામાં આવ્યો છે કે એમાં કોઈ ડેવલપમેન્ટ ફી, એટલે કે જે તમે આજે એન્ટ્રન્સ સમયે પેલી લમસમ કેપિટેશન ફી ટાઈપનું આપો છો તે, અથવા તો અન્ય જે પ્રકારની ફીઓ હોય, ટ્રાન્સપોર્ટેશનની, સ્કૂલ બસની હોય, નાસ્તાની હોય, એવી કે તમારા બુક્સ કે પીરિયોડિકલ્સ કે એના માટેનો જે ખર્ચ હોય એ ન મળે, માત્ર ટ્યુશન ફી. અને આ જે ટ્યુશન ફી છે એ તમને જે બાદ મળે છે એના સંદર્ભમાં ઘણીવાર મુદ્દો મનમાં એ થાય કે અમે કોઈ કોચિંગ ક્લાસ, આજે 10મા કે 12માના કેસમાં તમારો જો બાળક ભણતું હોય અને એ કોચિંગ ક્લાસને તમે ટ્યુશનની ફી ચૂકવી હોય તો એ બાદ મળે કે કેમ? તો સવાલ એ છે દર્શક મિત્રો, ચોક્કસ બાદ મળે. કેમ? કારણ કે જે શબ્દ પ્રયોગ કલમ 80Cમાં કરવામાં આવ્યો છે, એમાં લખ્યું છે કે સ્કૂલ, કોલેજ કે અન્ય કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, એની એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન એટલે કોચિંગ ક્લાસ, એ પણ શિક્ષણ આપતી સંસ્થા છે, માટે એને તમે જે ટ્યુશન ફીની ચૂકવણી કરી હોય એ ચોક્કસ બાદ મળે. વ્યક્તિગત કોઈ ખાનગી ટ્યુશન ટીચર રાખ્યા હોય તો એનો ખર્ચ તમને બાદ મળી શકે નહીં. જી સર, આ સિવાય જે પગારદાર કરદાતાઓને તેમના માલિક તરફથી જે ચિલ્ડ્રન એજ્યુકેશન એલાઉન્સ આપવામાં આવે છે તો તેને કરમુક્ત ગણવાની વિશેષ જોગવાઈ છે, તે અંગેની સમજ આપશો? બિલકુલ જાનવી, આ ખ્યાલમાં રાખવાનું છે કે જે પગારદાર કરદાતાઓ છે તો પગારદાર કરદાતાઓને માટે એક ચિલ્ડ્રન્સ એજ્યુકેશન એલાવન્સ, આપે જે કેનો ઉલ્લેખ કર્યો, હવે રકમ ખૂબ નાની છે પણ જે મળ્યું એ મળ્યું, ભાગતા ભૂતની આપણે કહીએ છીએ ને ચોટલી પણ ભલી, તો આ જે છે બાળક દીઠ તમને એ 100 રૂપિયા મળે છે, એટલે તમારા અને વધુમાં વધુ 2 બાળકો, એટલે 2 બાળકો માટે કુલ 200 અને આમ ગણો 12 મહિને તો 2400 રૂપિયાની આ મહત્તમ કપાતનો લાભ તમને કલમ 80, આ જે કલમ 10 પેટા કલમ 14 એટલે સેક્શન 10 સબસેક્શન 14 હેઠળ કરમુક્ત ગણવાની જોગવાઈ છે એ તમે આયોજન કરી શકો.
જી સર, આ સિવાય જે કલમ 80 ઈ હેઠળ જે બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે લોન સંબંધી વ્યાજની પણ જે આકર્ષક કપાતની જોગવાઈ છે તે શું છે? બિલકુલ. હવે જાનવી, આજે સેક્શન 80 ઈની વાત કરી તમે, એ કલમ 80 ઈ હેઠળ આમ જુઓ તો કોઈ પણ નાણાકીય મર્યાદા નથી. એટલે કે તમે તમારા બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે, ઉચ્ચ શિક્ષણમાં શેનો સમાવેશ થાય એની આપણે ચર્ચા કરીએ છીએ, પણ ઉચ્ચ શિક્ષણ માટે તમે કોઈ પણ લોન લીધી હોય અને આ લોન તમારે જે નિયત કરેલ છે તેવી કોઈ સંસ્થા, એટલે કે બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશન કે ચેરિટેબલ ટ્રસ્ટ કે ફાઉન્ડેશન જે માન્ય હોય એની પાસેથી તમે લોન લીધી હોય, એના ઉપર તમે વ્યાજની ચૂકવણી કરતા હો, તો એ જે વ્યાજની ચૂકવણી જે કરો છો એ કોઈ પણ મર્યાદા સિવાય, દાખલા તરીકે તમે 25 લાખ રૂપિયા તમારા બાળકને હાર્વર્ડમાં ભણવા માટે કોઈ બેંક પાસેથી લોન લીધી 12%, તો તમે 3 લાખ રૂપિયાનું વ્યાજ ચૂકવો છો, તો આ 3 લાખ રૂપિયાનું વ્યાજ તમને જ્યારથી તમે એ શરૂ કરો એ લોનની અને વ્યાજની ચૂકવણી, ત્યારથી શરૂ કરીને 8 આકારણી વર્ષ માટે તમને મળી શકે છે. એટલે આ એક ખૂબ જ આકર્ષક કપાત છે, ખ્યાલમાં રાખવાનું છે. આ કપાતનો લાભ કોને મળે? તો કાં તો જે બાળક છે કે જે પોતે આજે વિદ્યાર્થી પોતે એ લોન લેતો હોય પોતાના નામે એના અભ્યાસ માટે, તો એને મળી શકે જો એ વ્યાજની ચૂકવણી કરતો હોય તો, અથવા એના માતા કે પિતા કે કોઈ શખ્સના લગ્ન સાથી પણ હોય, આજે દાખલા તરીકે પતિ છે પત્નીના શિક્ષણ માટે એણે લોન લીધી હોય, માતા પિતાએ એના બાળકના શિક્ષણ માટે લોન લીધી હોય, તો આ કોઈ પણ કેસમાં તમે જે વ્યાજની ચૂકવણી કરો છો દર્શક મિત્રો, એ તમને મેં કહ્યું એ પ્રમાણે જે વર્ષે તમે ચૂકવણી શરૂ કરો ત્યારથી માંડીને 8 આકારણી વર્ષ માટે એ તમને બાદ મળે છે. મુદ્દલની ચૂકવણીની કોઈ કપાત બાદ મળતી નથી, માત્ર વ્યાજની ચૂકવણી. હવે ખ્યાલમાં રાખવાની વાત એ પણ છે કે અગાઉ જ્યારે આ સુધારો કરવામાં આવ્યો કેટલાક વર્ષો પહેલાં, તે પહેલાં ઉચ્ચ શિક્ષણને એ લોકો એક સીમિત અર્થ આપ્યો હતો, એટલે ટેકનોલોજી છે આ છે તે છે એના બિલકુલ યુનિવર્સિટીના એજ્યુકેશનના સંદર્ભમાં જ ઇટ વોઝ રિસ્ટ્રિક્ટેડ. પણ હવે એ લોકોએ કહ્યું છે એ પ્રમાણે આજે SSC પછી જે કોઈ પણ તમે પ્રોગ્રામ્સ, શૈક્ષણિક કાર્યક્રમો, એટલે કોઈ પણ કોલેજ કે યુનિવર્સિટીના અભ્યાસક્રમો માટે તમે જો લોન લીધી હોય તો એના સંદર્ભમાં તમને આ કપાતનો લાભ હવે મળી શકે. જી સર. અને સર, આ સાથે જ આપણા પાસે બહુ બધા દર્શકોના પ્રશ્નો પણ આવી ચૂક્યા છે. આપણે પ્રથમ કોલર સાથે વાત કરીએ. મુંબઈથી નિમેશભાઈ શાહ જોડાયા છે. જી સર, આપનો સવાલ પૂછો. હા મુકેશભાઈ, હું નિમેશભાઈ શાહ બોલું છું મુંબઈથી. બોલો નિમેશ. અચ્છા, મારો સવાલ એ છે કે આપણે હોમ લોનનું વ્યાજ કેપિટલાઇઝ કરી શકીએ જેથી કરીને ફ્યુચરમાં સમજો કેપિટલ ગેઇન થાય તો એની સામે બાદ મળી શકે? નિમેશભાઈ, આવા ફળદ્રુપ વિચારો ગુજરાતીઓને આવે અને એ પણ CNBC બજાર જોતા હોય એવા દર્શક મિત્રોને આવે. ઇનફેક્ટ આપનો જે આ વિચાર છે એવો જ વિચાર આજથી કેટલાક વર્ષો પહેલાં કોઈકને આવ્યો અને એને એમ થયું કે ભાઈ, હું જો કોઈ મકાન ખરીદવા માટે વ્યાજની ચૂકવણી કરતો હોઉં તો એ વ્યાજને પણ મારી જે મકાનની કોસ્ટ ઓફ એક્વિઝિશન છે એમાં હું કેમ ન ઉમેરી શકું? ઇનફેક્ટ હાઈકોર્ટોના ચુકાદાઓ આવ્યા હતા, એ શેરોને જ્યારે તમે કોઈ વ્યાજે લીધા હોય અને એના ઉપર તમે વ્યાજની ચૂકવણી કરી હોય, તો હાઈકોર્ટે, દિલ્હી હાઈકોર્ટે મૈથિલી પાઈના કેસમાં બહુ સ્પષ્ટ ચુકાદો આપતા કહ્યું કે આવા શેરોનું જ્યારે તમે વેચાણ કરો ત્યારે એ તમે જે કાંઈ વ્યાજ ચૂકવ્યું છે એને તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં ઉમેરવાનું. હવે એ જ એનેલોજીને આગળ વધારીને ટ્રાઇબ્યુનલો અને બીજી કોર્ટોના અનેક ચુકાદાઓ આવવા માંડ્યા. અલબત્ત આમાં ખ્યાલમાં રાખવાની એ બાબત છે કે તમે ડબલ ડિડક્શનનો લાભ લઈ શકતા નથી. એટલે કે એકવાર તમે જો 2 લાખ રૂપિયા સુધીની જે તમને કલમ 24 હેઠળની કપાતનો લાભ મળે છે એ અન્વયે તમે કપાતનો લાભ લીધો હોય તો તમે એ વ્યાજનું જે કોમ્પોનન્ટ છે
એને તમારી કોસ્ટ ઓફ એક્વિઝિશનમાં બાદ નથી લઈ શકતા. પરંતુ આજે એમ સમજો કે તમે વ્યાજની ચૂકવવાની રકમ તમારી 4 લાખ રૂપિયા છે, તમે કપાત 2 લાખની જ લો છો, તો બાકીનું જે 2 લાખ રૂપિયાનું વ્યાજ છે જેના અંગે તમે બીજી કોઈ કપાતનો લાભ લીધો નથી કલમ 24 હેઠળ, તો એને યુ કેન એડ ઇટ ટુ યોર કોસ્ટ ઓફ એક્વિઝિશન અને એને કેપિટલ ગેઇન્સમાં જ્યારે તમે વેચાણ કરો ત્યારે યુ કેન ટેક ધ બેનિફિટ. જી સર, નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે અમદાવાદથી, મહેશભાઈ પટેલ. જી મહેશભાઈ, આપનો સવાલ પૂછો. હા નમસ્કાર. નમસ્તે મહેશભાઈ, બોલો. હા, હવે એક સરકારી કર્મચારીને નોકરિયાત વર્ગ છે, કલમ 80GG હેઠળ કેટલા રૂપિયા ડોનેશન મળવા પાત્ર થાય? મહેશભાઈ, સૌ પ્રથમ તો એક નાનકડું કરેક્શન આપની સમજમાં કરાવું કે જે કલમ છે, તમે જે દાનમાં જે નિયત પ્રકારના દાન જેને કહીએ એના સંદર્ભમાં જે કલમ છે સેક્શન 80GGA, 80GG નહીં પણ GGA. 80GGA હાઉસ રેન્ટ માટેની છે, એટલે 80GGA હેઠળ તમને આ જે અમુક નિયત પ્રકારના દાનો, એટલે એમાં 2 કલમો છે આપ જાણો છો. એક તો કલમ 80G છે, તમે કોઈ પણ ધાર્મિક કે ધર્માદાય સંસ્થા કે ચેરિટેબલ ટ્રસ્ટને દાન આપ્યા હોય જેને કલમ 80G હેઠળ માન્યતા હોય, તો એમાં તમારી ગ્રોસ ટોટલ ઇન્કમના 10% સીમિત ગણતા ક્વોલિફાઇંગ એમાઉન્ટ નક્કી કરી અને ક્વોલિફાઇંગ એમાઉન્ટના 50% તમને કપાત તરીકે બાદ મળે છે. પરંતુ જે કલમ 80GG છે, હવે આને જ સમકક્ષ કલમ છે એ જે આજે જે લોકો ધંધાકીય આવક મેળવતા હોય કે વ્યવસાયિક આવક મેળવતા હોય એમને સેક્શન 35 હેઠળ કપાત બાદ મળે છે. આજે પગારદારો કે રોકાણકારોને કલમ 80GG હેઠળ મળે છે. આજે તમે કોઈ કેન્સર રિસર્ચ કે એવા તેવી જે સંસ્થાઓ જેને માન્યતા આપવામાં આવી હોય તો એમાં તમને 2 વિશેષ લાભ મળે છે. આપે કહ્યું એમ આપ પણ આ લાભ લઈ શકો, ભલે આપ પગારદાર નોકરિયાત વર્ગના એક કર્મચારી છો તો પણ. એક તો તમને આમાં 100% કપાતનો લાભ મળે છે, ઇન્સ્ટેડ ઓફ 50% જે કલમ 80G હેઠળ છે. બીજો એક મહત્વનો તમને આકર્ષક લાભ એ છે કે તમારી આવક આજે 10 લાખ હોય તો 80G હેઠળ 10% ગણીને 1 લાખ રૂપિયાના વધુમાં વધુ 50%, એટલે 50,000 જ બાદ મળે તમે જો એક્ચ્યુઅલ દાન આપ્યું હોય તો. અહીંયા તમારી 10 લાખની આવક હોય એની સામે તમે એમ સમજો કે 4 લાખ રૂપિયા નું દાન કલમ 80GG માન્ય એવી કોઈ સંસ્થાને આપો તો તે કેસમાં પૂરેપૂરી રકમ વિધાઉટ એની ક્વોલિફાઈંગ એમાઉન્ટના રિસ્ટ્રિક્શન વગર 100એ 100% તમને બાદ મળી શકે છે. જી સર. સર, આપણા સાથે બહુ બધા દર્શકો જોડાયેલા છે પણ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો, બધા સાથે ચર્ચા કરીએ આ વિરામ બાદ. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલ અને દર્શકોના સવાલોની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આપણા સાથે બીજા દર્શક જોડાયેલા છે મુંબઈથી, હર્ષદભાઈ કોના. જી સર, આપનો સવાલ પૂછો. આપણી પાસે આવી કોઈ ગિફ્ટ આપી છે કે ફાધર મધર મૂકી ગયા છે આપણા માટે, તો એ વસ્તુ માટે આપણે ક્યારે પણ આપણે વેચીએ ફ્યુચરમાં તો એનું કેપિટલ ગેઇન્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનું? આમાં 2 આસ્પેક્ટ આપણે ખ્યાલમાં રાખવાના છે. એક તો જો તમે જે કંઈ ઝવેરાત કે ઘરેણાં તમે ધારણ કરો છો એ આજે વ્યાજબી મર્યાદામાં હોય, એટલે કે આમાં એક પ્રેક્ટિકલ આસ્પેક્ટ આપે એ ખ્યાલમાં રાખવાનો છે કે ભાઈ 2015 સુધી તો આપણે ત્યાં સંપત્તિ વેરો પણ હતો. હવે તમારા અત્યારે ઘરેણાંની તમે કહો કે ભાઈ મારી પાસે 50 લાખના ઘરેણાં છે, મેં વેચાણ કર્યું એને, તો પ્રશ્ન એ થાય કે ભાઈ 2015 સુધી 15 લાખની જે લિમિટ હતી વેલ્ટેક્સની, તો તમે શા માટે તે વખતે વેલ્ટેક્સમાં રિટર્ન ફાઇલ નહોતું કર્યું? એટલે પહેલાં તો એ ખ્યાલમાં રાખશો કે 2015ની સંપત્તિ વેરાની મર્યાદાથી ઓછી માત્રામાં તમારી પાસે ઘરેણાં હોય તો તમે ચોક્કસ એમ કહી શકો કે અમારી પાસે વખતથી મેં ધારણ કરેલા ઘરેણાં છે
અને ઓબ્વિયસલી એના ઉપર તમારી પાસે કોઈ એના પુરાવા કે ન હોય સમજી શકાય. એટલે ઇટ શુડ બી રીઝનેબલ, દેટ ઇઝ નંબર વન. આજે પણ દાખલા તરીકે હવે સંપત્તિવેરો નથી, તમને આજે તમારા દાદા દાદી પાસેથી કંઈ મળે છે તો દાદા દાદી પાસેથી મળે છે તો મોટી રકમ છે તો એમણે ક્યાંથી એ ધારણ કર્યા હતા એના અંગેનો ખુલાસો હોય. કારણ કે જો આપને ખ્યાલ હોય તો અગાઉ આ કાર્યક્રમમાં આપણે વારંવાર ચર્ચા કરી ચૂક્યા છીએ કે જેનો તમે કોઈ સંતોષકારક ખુલાસો આપી ન શકો તો એને તમારા અનએક્સપ્લેઇન્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે લોકો આવકમાં ઉમેરી શકે. એટલે એક વ્યવહારુ બાબતને લક્ષ્યમાં રાખીને હવે જે તમારો મુખ્ય પ્રશ્ન છે કે એને કેપિટલ ગેઇનમાં તમે કેવી રીતે ગણતરી કરો, કારણ કે યુ ડોન્ટ નો કે આ તમે ક્યારે લીધા હતા કે એની શું કોસ્ટ ઓફ એક્વિઝિશન, અથવા તમને કોઈ આપ્યા તો એણે ક્યારે ખરીદ્યા હતા. આ એક જે વ્યવહારુ સમસ્યા છે એનું નિવારણ કરવા માટે જો તમારા ઘરેણાં કે ઝવેરાત ખૂબ જૂના હોય તો એના કેસમાં તમે 1 એપ્રિલ 2001 પહેલાંના ધારણ કરેલા આવા કોઈ પણ લાંબા ગાળાની મૂડીરૂપી મિલકતના સંદર્ભમાં જે જોગવાઈ છે કે તમે 1 એપ્રિલ 2001ની જે માર્કેટ વેલ્યુ છે, હવે જો ગોલ્ડની વાત કરીએ તો 1/4/2001 4,190 રૂપિયા 10 ગ્રામનો ભાવ હતો, ચાંદીના કેસમાં 7,215 એ કિલોના હિસાબે ચાંદીનો ભાવ હતો. એટલે એને તમે બેઝ રેટ તરીકે ગણીને પછી જે ઇન્ડેક્સેશન, એટલે અત્યારે તમે 2018-19માં વેચતા હો તો 280 ઇન્ડેક્સ છે સોની સમકક્ષ, એટલે લગભગ 2.8 ટાઈમ્સ. એટલે સોનું તમે આજે વેચો તો લગભગ આજે જે કાંઈ માર્કેટ રેટ હોય તે પણ તમને 12-13 હજારની વચ્ચેની જે આ રકમ છે એ તમારો એક કોસ્ટ ઓફ ઇન્ડેક્સેશનનો બેઝ ગણીને એના ઉપર તમને કપાતનો લાભ મળી શકે. અને બાકીના ઉપર તમારે જે કેપિટલ ગેઇન્સનો જે 20% ટેક્સનો રેટ છે એના ઉપર ટેક્સ ભરવો પડે. હર્ષદભાઈ જી સર, નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે અમદાવાદથી, મનુભાઈ પરમાર. જી સર, આપનો સવાલ પૂછો. નમસ્કાર મુકેશભાઈ. હા જી, નમસ્તે મનુભાઈ, બોલો. હવે સર, IFC ના શેર મેં 2011માં 1,000 શેર ખરીદેલા 43.50 રૂપિયામાં. હા જી. અને 2018માં મેં 16.50 રૂપિયા લીધી મારે, બરાબર 31/18 એનો ભાવ 28.50 હતો. તો બંનેમાં નુકસાન જાય તો નુકસાન કઈ કિંમત ઉપર ગણી ખરીદ વિચારતા 31/18 ઉપર? મનુભાઈ, આપે જે શેરો ખરીદ્યા હતા તે 46.65 રૂપિયા ખરીદ્યા હતા, વેચાણ તમે કરો છો ત્યારે તમને 16.50 રૂપિયા મળે છે. તો એકચ્યુઅલી તમારે જે નુકસાન ગણવાનું છે તમારી ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેનો જે તફાવત હોય એને લક્ષ્યમાં લઈને તમે તમારું નુકસાન, મૂડીરૂપી નુકસાન જે છે તે તમે મજરે લઈ શકો છો. અને તમે એને 27/8/2018 તમે વેચાણ કરેલ છે, તમે ખરીદ્યા જે છે તે ક્યારે ખરીદ્યા છે તે ખબર નથી. જો 1 વર્ષ પૂર્વે ખરીદ્યા હોય તો એ તમારો લાંબા ગાળાનો મૂડી નફો થશે, 1 વર્ષની અંદર થાય તો એ તમારો ટૂંકા ગાળાનો મૂડી નફો થશે. આજે 31 જાન્યુઆરીનો જે ભાવ છે ને ગ્રેન્ડફાધરિંગની, દેટ ઇઝ અ સ્પેશિયલ કન્સેશન ઓર રિલીફ દેટ ઇઝ ગિવન ટુ અ ટેક્સ પેયર. એટલે જો તમારા કેસમાં ગેઇન ઉદ્ભવતો હોય તો તમે 31 જાન્યુઆરીનો ભાવ લક્ષ્યમાં લઈને તમે એમ કહી શકો કે આ વધારે છે માટે હું આટલી જ રકમ ઉપર ટેક્સ ભરીશ. પરંતુ તમે જો તમારી ખરીદ કિંમત ઓછી હોય 31/1 તો તમે લઈ શકો. પણ કદાચ રિવર્સ હોય, દાખલા તરીકે તમારી ખરીદ કિંમતથી 31/1નો ભાવ ઓછો હોય તો તમે 31/1નો ભાવ લઈને પછી તમે નુકસાન ક્લેમ નથી કરી શકતા, એ પણ ખ્યાલમાં રાખવું જરૂરી છે. એટલે આપના કેસમાં 46 રૂપિયા અને તમે જે 16 રૂપિયાના ભાવનો ડિફરન્સ છે એના આધારે યુ વિલ હેવ ટુ ક્લેમ ધી બેનિફિટ ઓફ કેપિટલ લોસ. જી સર, નેક્સ્ટ કોલર આપણા સાથે જોડાયા છે મુંબઈથી, શૈલેષભાઈ વાઘેલા. જી સર, આપનો સવાલ પૂછો. હા જી, સૌપ્રથમ CNBC અને મુકેશભાઈને ધન્યવાદ કે આ તમારો કાર્યક્રમ ઇન્ફોર્મેશન રીચ પ્રોગ્રામ છે અને મુકેશભાઈની સમજાવવાની પદ્ધતિ ખૂબ જ સરળ છે જેની દ્વારા તમે
જનરલ પબ્લિક નું નોલેજ બિલ્ડ કરો છો અને મારા ફાધર ખાસ તમારા ફેન છે. હાજી, થેન્ક યુ સો મચ. અને સવાલ પ્રશ્ન એ છે કે 2010 માં LIC ની વેલ્થ પ્લસ પોલિસી લીધી હતી જેનું સિંગલ પ્રીમિયમ 1,00,000 રૂપિયા પે કર્યું હતું. હવે 2018 ફેબ્રુઆરીમાં પોલિસી મેચ્યોર થઈ અને LIC એ 1% TDS કટ કરી બાકીની મેચ્યોર રકમ 1,35,000 રૂપિયા મારા ખાતામાં જમા કરી. સવાલ એ છે કે હવે જો આમાં ટેક્સ લાગશે તો કઈ રકમ ઉપર લાગશે? ફર્સ્ટ ઓફ ઓલ લાગશે કે નહીં લાગે? અને લાગશે તો ફૂલ મેચ્યોરિટી અમાઉન્ટ 1,35,000 રૂપિયા કા તો પછી જેટલું ગેઇન કર્યું છે 35,000 આ 8 વર્ષમાં એની ઉપર લાગશે? પ્લીઝ તમે સમજાવો. નહીં, આપનો સવાલ શૈલેષભાઈ બહુ જ મહત્વનો પણ છે અને માટે મારો જે જવાબ હું આપને આપું છું કદાચ આપના માટે તો એ છે જ, પરંતુ આપના જેવા અનેક દર્શક મિત્રો જેમને આ પ્રકારની સિંગલ પ્રીમિયમ પોલિસી, કારણ કે આપે ખ્યાલમાં રાખવાનું છે આપણા કાર્યક્રમમાં આપણે અવારનવાર ચર્ચા પણ કરી ચૂક્યા છીએ કે સિંગલ પ્રીમિયમની પોલિસી જે હોય એવી પોલિસીના કેસમાં આજે તમારે યુ હેવ ટુ પે ટેક્સ, કારણ કે જે આવકવેરાના કાયદા હેઠળ જે સેક્શન 10-10D હેઠળ જે એક વિશેષ કરમુક્તિનો લાભ આપવામાં આવ્યો છે એ શરતને આધીન લાભ છે કે તમે તમારું જે કાંઈ એની વોટ યુ કોલ એઝ ધી વેલ્યુ ઓફ ધી પોલિસી એના પ્રીમિયમ્સ તમે ઓછામાં ઓછા 10 વર્ષ કે વધુ સમય માટે સ્પ્રેડ કરેલા હોય, એટલે ધી એમાઉન્ટ ઓફ પ્રીમિયમ શુડ નોટ એક્સીડ 10% ઓફ ધી વેલ્યુ ઓફ ધી પોલિસી. એટલે ઓબ્વિયસલી સિંગલ પ્રીમિયમ પોલિસી ટેક્સ થાય. હવે આપનો બીજો પ્રશ્ન કે શું ટેક્સ થાય, તો 1,00,000 તો તમારી પોતાની મૂડી છે, એટલે મૂડીને કોઈ દિવસે ટેક્સ કરવાનો સવાલ નહીં. આજે તમે બેંકમાં 1,00,000 રૂપિયા મૂક્યા છે, વ્યાજે ડિપોઝિટ સાથે 3 વર્ષે તમને ક્યુમ્યુલેટિવ ડિપોઝિટની પાકતી રકમ 1,35,000 મળે, તો ટેક્સ તમારે ખાલી 35,000 પર જ ભરવાનો હોય. 1,00,000 તો તમારી પોતાની મુદ્દલ મૂડીની રકમ છે. એટલે આપના કેસમાં પણ શૈલેષભાઈ જે 1,00,000 રૂપિયા છે એના ઉપર કોઈ ટેક્સ ભરવાનો પ્રશ્ન નથી. 35,000 ઉપર તમારે એને તમારી રેગ્યુલર ઇન્કમ ફ્રોમ અધર સોર્સીસ તરીકે દર્શાવીને જે ટેક્સ થતો હોય એ ટેક્સની ગણતરી કરી એમાં જે TDSની કપાત થઈ છે એ મજરે માંગી તમારે ટેક્સ બાકીનું ભરવાનું રહે. જી સર. સર, નેક્સ્ટ કોલર આપણા સાથે ગોધરાથી જોડાયા છે, બુધાભાઈ બારિયા. જી બુધાભાઈ, આપનો સવાલ પૂછો. સૌપ્રથમ તો મુકેશભાઈ ને નમસ્કાર. નમસ્તે, નમસ્તે બુધાભાઈ, બોલો. મુકેશભાઈ સાહેબ, મારો પ્રશ્ન એવો હતો. હાજી. હું એક રિટાયર્ડ કર્મચારી છું, મેં ITR 1 ઓનલાઈન ભરેલું છે. બરાબર. એમાં મેં મૂળ રિટર્ન ભર્યું, પછી મને પેલી આવકમાં ગણતરીમાં ભૂલ હતી એટલે મેં ફરી રિવાઇઝ રિટર્ન પણ ભરી દીધેલું છે. બરાબર છે. હવે પેલા જે મૂળ રિટર્ન મેં ભર્યું એમાં જે પેલી આપણી વ્યાજની આવક આવે સેવિંગ ની તમારે એકચ્યુઅલી 17-18 નું નાણાકીય વર્ષ નું રિટર્ન, એટલે આકારણી વર્ષ 18-19, એટલે આકારણી વર્ષ 18-19 માટેનું જે તમારું આવક વેરાનું રિટર્ન છે એ તમે 31 માર્ચ સુધી બુધાભાઈ ગમે તેટલી વાર પણ રિવાઇઝ કરી શકો છો. જો તમને એમ લાગે કે એમાં ભૂલ છે તો તમે રિટર્ન ભર્યા પછી, ઓરિજિનલ રિટર્ન ભર્યા પછી તમને એક ભૂલ જણાઈ માટે તમે એકવાર રિવાઇઝ કરીને કર્યું. એકચ્યુઅલી આ તમારી સેકન્ડ મિસ્ટેક છે, એમાં એને કારણે કોઈ ટેક્સના કોમ્પ્યુટેશનમાં ફરક પડવાનો નથી, પરંતુ તમારી ટેકનિકલી વાત સાચી છે કે જે કપાત તમારે કલમ 80TTA હેઠળ લેવી જોઈએ એ તમે ભૂલથી બીજી કલમ 80QQB હેઠળ માગી છે. તો જો આ તમારે સુધારો કરવો હોય તો ફરીથી તમે ITR 1 જે છે એ રિવાઇઝ રિટર્ન તરીકે ઓનલાઈન ફાઇલ કરીને એમાં આ સુધારો જરૂરથી કરી શકો, કારણ કે રિવાઇઝ રિટર્ન ફાઇલ કરવા ઉપર કેટલી વાર ફાઇલ થઈ શકે એનાનું કોઈ નિયંત્રણ નથી. ખાલી ખ્યાલમાં રાખવાનું એ છે કે 31 માર્ચ 2019 સુધી જ તમે રિવાઇઝ રિટર્ન આકારણી વર્ષ 2018-19 નું ફાઇલ કરી શકો, ત્યાર પછી ના કરી શકો.
જી સર, આપનો ખૂબ ખૂબ આભાર આ સમગ્ર ચર્ચા કરવા બદલ અને દર્શકોની સમસ્યાના નિવારણ આપવા બદલ. અને આ સાથે જ ટેક્સ પ્લાનિંગ વિથ મુકેશ પટેલમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.